अमदावाद शहેરના નાગરિકોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા તથા તેના ઉકેલ માટે ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા એક અગત્યની મીટિંગનું આયોજન કરાયું હતું, જેને લઈ અમદાવાદ શહેરના કોંગ્રેસના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, સોશિયલ એક્ટિવિસ્ટ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિવિધ પ્રશ્નોને લઈ પોતાની સૂચનો આપ્યા હતા। ગુજરાતની પ્રજા કાર્મી મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને સાથે સાથે सरकार की लापरवाही सामान्य माणसों माटे, गरीब माणसों माटे जे छे एमना आवासों ना प्रश्न, उपरावासियों माटे एमने बेघर करी देवाना प्रश्न, एसटी एससी ओबीसी माइनोरिटी जे कहेवाय छे के पछात वर्गना लोको छे एमना अधिकारना प्रश्नों अने भाजपनी सरकार एक पछी एक बधा अधिकारों खतम करी रही छे। युवानों माटे बेरोजगारी, एमनुं शोषण करती फिक्स पगारनी प्रथा, आउटसोर्सिंग, એનાથી એ બધા પરેશાન છે। નોકરીની તકો ઓછી થઈ રહી છે, નોકરીમાં ભ્રષ્ટાચાર એટલે ભરતીમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર અને મોટાભાગના કોઈને જે છે 99.99% લોકોને નોકરી ન મળે, 10 થી 15 લાખ રૂપિયાની ફીઓ ખર્ચ્યા પછીથી 10-10 વર્ષથી યુવાઓ બેરોજગાર રહે, અને તમામ મહિલાઓ અને બાળકોની સલામતીના પ્રશ્નો ઉભા થાય, રાજ્યમાં ડ્રગ્સ અને દારૂની બધી વધતી જાય, તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીનો ગેરવહીવટ અને સામે માર્કેટિંગથી લોકોને જે છે એને ગેરમાર્ગે દોરવા, સાથે સાથે એમના તરફથી મહાપુરુષોના અપમાન થાય એવા વલણ પણ દાખવવા, ગુજરાતની અસ્મિતા સાથે ખેલ કરવો, લોકોને ડરાવવા, ધમકાવવા, વિરોધની પરવાનગી ના આપવી અને છેલ્લે છેલ્લે જે પરિણામો લોકલ બોડીના પણ આવ્યા અને ઉત્તર પ્રદેશના અન્ય રાજ્યોના પણ આવ્યા, એમાં ઇલેક્શન કમિશન દ્વારા જે ગેરંટી થઈ, જે મતદાનની પવિત્રતા જળવાવી જોઈએ અને એને માટે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન હોવું જોઈએ, શંકાથી પર હોવું જોઈએ, એને બદલે વધુ ને વધુ એમાં ગેરરીતિઓ થાય અને લોકોના મનમાં આશંકા પ્રેરે ત્યારે એમની મતદાનની ગુપ્તતા જળવાય ત્યારે બેક ટુ બેલેટ જેવું અભિયાન પણ શરૂ કરવું પડે।